સરકારી બેંક ને અમુક વિઘ્ન સંતોષી વ્યક્તિઓ દ્વારા બેંક ઉઠવાની અફવા ફેલાવવામાં આવી હતી, જેને લઈને લેણદારોએ હોબાળો મચાવ્યો હતો. જો કે બેંક મેનેજરે મંડળીના તમામ નાણાં સુરક્ષિત હોવાનું સૂચન કરતા મામલો થાળે પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લાની પીપલ્સ શરાફી મંડળી મોડાસા શહેરમાં વર્ષોથી કાર્યરત છે અને શુક્રવારના બપોરના સમયે બેંક ઉઠી જવાના સમાચાર શહેરમાં વાયુ વેગે પ્રસરી જતા બેંકમાં લેણદારોએ ભારે અસંતોષ સાથે ભીડ જમાવી હતી અને પોતાના રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ જ્યારે ગુજરાત ન્યૂઝની ટીમે આ સમગ્ર ઘટના પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે સમગ્ર ઘટના એક અફવા તરીકે પુરવાર થઈ હતી. કેટલાક વિઘ્ન સંતોષી લોકો તરફથી સંસ્થાની ખોટી વાતો ફેલાવી સંસ્થાને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જે ખરેખર અફવા છે. જેને અમો તમામ સભાસદોના પૈસા તમામ સભાસદોના સાંભળવાના પૈસા છુપાવા બેઠા છે. રાત્રે 12 થી 24 કલાક સુધી પણ પૈસા છુપીશું. સભાસદોના નાણાંની સલામતીની જવાબદારી પ્રથમ અમારી પેટી જવાબદારી છે. લોકોના નાણાં સાચવવાની કામ સભાસદોનો અમે પ્રથમ કરીશું. નાણાં ચૂકવણી જવાબદારી સંસ્થાના બોર્ડ ઓફ ડિરેક્ટર સતત પ્રયત્નશીલ રહી નાણાં ચૂકવવા તત્પર છે. અફવાઈ ટીટોનો એક કલેક્શન એજન્ટ તરીકે કામ કરતો વ્યક્તિ એને લગભગ ફૂલી બુક ખેડ્યું હશે કઈ બાબતે. જે વ્યક્તિ સંસ્થામાં 8 વર્ષથી એજન્ટ તરીકે નથી, કલેક્શન એજન્ટ તરીકે બીજી સંસ્થામાં કામ કરતો હતો, અહીં 8 વર્ષથી એજન્ટ નથી, તેમ છતાં પણ કેટલાક વિઘ્ન સંતોષી લોકોએ ચગાવ્યું કે આ સંસ્થામાં આના પૈસા છે, એની ચિંતા ઉડી જશે. તે તદ્દન ખોટી હોય છે, જેને અમે જાણકારો આપી હતી. આ ઘટનામાં મોડાસા તાલુકાના ટીંટોઈના એક એજન્ટે લાખો રૂપિયાની ઉંચાપત બાદ મંડળીને બદનામ કરવા માટે બેંક ઉઠી જવાના સમાચાર ફેલાવી દીધા. બેંકના શેરહોલ્ડર્સ તથા લેણદારોએ હોબાળો કર્યો હતો, જ્યારે બેંક મેનેજરે બેંક ખાતેદારોના તમામ રૂપિયા સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. ત્યારે સમગ્ર ઘટના એક શરાફી મંડળીને બદનામ કરવાનું કાવતરું હોય તેવું થયું હતું. ભરત કડિયા, ગુજરાત ન્યૂઝ, મોડાસા.